વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને સરસ હવે આજે આપણે અભિનવ ગણિત લેખનમાં સરવાળા કરો પેજ નંબર 89 ઉપર સરવાળાના દાખલા ગણવાના છે બરાબર તો બધા સાથી અભિનવ ગણિત લેખનની સ્વાકોથીમાં પેજ નંબર 89 અને રબર પેન્સિલ તૈયાર કરી દો ચલો બધા આપણે જોડે દાખલા ગણીશું બરાબર ને ચલો બધા લઈ લીધી સરસ હવે અહીંયા ધ્યાન આપજો તમારી સ્વાકૃતિમાં પણ લખેલું જ હશે કે શું છે કે ઉપર વર્ગકામ એવું લખેલું છે એની નીચે સરવાળા કરો બરાબર હવે નીચે સરવાળા કરો એમાં તમારે ચોરસ ખાનો આપેલા છે ને એમાં જુઓ કેટલા લખેલા છે 8 છે 8 સરવાળાની નિશાની એટલે શું બોલવાનું વત્તા 1 શું છે 8 વત્તા 1 એવું લખેલું છે ને તો હવે આપણે શું કરીશું આ દાખલો આપણે ગણવાનો છે તો આપણે ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા જેટલા મીંડા કરીશું પહેલા તો ઉપર કેટલા પહેલા છે 8 આપેલા છે કેટલા પહેલા છે 8 તો આપણે કેટલા મીંડા કરીશું 8 મીંડા તો ચલો બધા મારી સાથે કરજો હો સ્વાપોધીમાં 1 2 3 4 5 6 7 8 8 મિંડા થઈ ગયા થઈ ગયા ને 8 મિંડા સરસ હવે નીચે કેટલા છે 1 કેટલા છે 1 બરાબર હવે મિંડા કરી દીધા પણ હવે સંખ્યા પ્રમાણે મિંડા છે કે નહીં એ ગણવા પડશે ને ભાઈ તો ચલો ગણો બધા તમારી સ્વાપોથીમાં 1 2 3 4 5 6 7 8 8 થઈ ગયા 8 આપેલા છે ને તો સવે 8 મિંડા થઈ ગયા સરસ ના થયા તો પૂરા કરી દેજો નીચે કેટલા છે 1 તો આપણે 1 મિંડું કર્યું છે બરાબર હવે શું કરવાનું સરવાળાની નિશાની છે આડી અને ઊભી લીટી ભેગી થાય છે આપણે સરવાળામાં ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાના મીંડા ભેગા કરીશું બરાબર તો ચલો બધા કરો 1 2 3 4 5 6 7 8 9 કેટલા મીંડા થયા 9 મીંડા કેટલા થયા 9 તો હવે તમારે ચોરસ ખાનું આપેલું છે ને એમાં આપણે કેટલા લખીશું 9 કેમ આપણે 9 મીંડા થયા એટલે આપણે 9 જવાબ લખીશું પછી સામે પણ આવું ચોરસ ખાનું છે 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 તો ત્યાં પણ લખો 9 કેટલા લખશો 9 હવે લખાઈ ગયું હા હવે નીચે જુઓ કેટલા છે 3 કેટલા છે 3 3 વત્તા 5 કેટલા લખેલા છે 3 વત્તા 5 બરાબર તો હવે કેટલા મીંડા કરીશું આપણે 3 મીંડા તો પહેલા 3 આપ્યા છે 3 મીંડા કરવાના ચલો કરો 1 2 3 3 મીંડા થઈ ગયા ગણી લો તો 1 2 3 થઈ ગયા બરાબર હવે નીચે કેટલા છે 5 તો આપણે કેટલા મીંડા કરીશું 5 મીંડા કરો 1 2 3 4 5 કેટલા મીંડા થયા 5 મીંડા હવે નીચે 5 મીંડા છે ગણો તો 1 2 3 4 5 5 મીંડા થઈ ગયા ને હવે શું કરવાનું 2 મીંડા ભેગા કરીશું કરો 1 2 3 4 5 6 7 8 કેટલા મીંડા થયા 8 મીંડા તો
હવે તમારે ચોરસનો આપેલું છે તો એમાં લખો 8 કેટલા લખશો 8 ચોરસખાનામાં લખવાના 8 લખાઈ ગયા બંનેમાં લખજો હો સામે પણ ચોરસખાનું છે એમાં પણ 8 લખવાના છે હવે નીચે કેટલા છે 6 + 2 6 + 2 હવે શું કરીશું 6 છે તો આપણે 6 મીંડા કરીશું 1 2 3 4 5 6 છ મીંડા થયા ગણી લો તો 1 2 3 4 5 6 છ મીંડા થઈ ગયા નીચે કેટલા છે 2 તો આપણે કેટલા મીંડા કરીશું 2 મીંડા 1 2 2 મીંડા થઈ ગયા હવે શું કરવાનું મીંડા ભેગા કરવાનું તો કરીએ ચલો 1 2 3 4 5 6 7 8 કેટલા થયા 8 મીંડા કેટલા થયા 8 તો હવે આપણે કેટલા મીંડા કરીશું અહીંયા લખીશું 8 ચોરસ ખાનામાં 8 લખીશું કેમ કે આપણા મીંડા 8 થયા છે માટે સામે પણ ચોરસ ખાનામાં 8 લખાઈ ગયું હવે આ આપણે દાખલા ગણ્યા કયા ગણ્યા વર્ગકામમાં કયા દાખલા ગણ્યા વર્ગકામ બરાબર હવે વર્ગકામમાં પતી ગયા હવે નીચે તમારે આપેલું છે ઘરકામ લખેલું હા તો એ ઘરકામના દાખલા તમારે નીચે ગણવાના છે હું અહીંયા લખીશ બરાબર ઉપર કેમ કે મારે જગ્યા નથી માટે બરાબર હવે તમે વર્ગકામમાં જ પતી ગયું બરાબર લખવાનું હવે ઘરકામમાં જુઓ તો કેટલા લખેલા છે 3 નિશાની વત્તા નીચે એટલે વત્તા 3 શું લખ્યું છે 3 + 3 શું લખ્યું છે 3 + 3 તો હવે આપણે શું કરીશું 3 મીંડા કરીશું કેટલા કરીશું 3 તો 1 2 3 કેટલા મીંડા થયા 3 હવે નીચે કેટલા છે 3 તો 1 2 3 3 મીંડા થઈ ગયા હવે ગણો તો કેટલા છે તો 1 2 3 4 5 6 કેટલા મીંડા થયા 6 મીંડા તો આપણે અહીંયા લખીશું 6 કેટલા લખીશું 6 હવે ચોરસ ખાનામાં કેટલા લખવાના 6 કેટલા લખીશું 6 લખી દીધું હવે નીચે કેટલા લખેલા છે 2 + 7 કેટલા લખ્યા છે 2 + 7 હવે શું કરીશું આપણે ઉપર 2 આપ્યા છે તે પહેલા 2 મીંડા કરીશું તો 1 2 2 મીંડા કર્યા નીચે કેટલા આપ્યા છે 7 આપણે કેટલા મીંડા કરીશું 7 મીંડા 1 2 3 4 5 6 7 કેટલા મીંડા 7 હવે 7 મીંડા છે ગણવા પડશે ને ભાઈ તો ગણો તો 1 2 3
હવે શું કરીશું આપણે ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા ના મીંડા ભેગા કરીશું તો ચલો કરો 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા 9 તો આપણે અહીંયા ચોરસ ખાનામાં લખીશું 9 કેટલા લખીશું 9 બરાબર હવે બીજા પણ 9 લખી દેવાના આ રીતે તમારે પણ લખવાના છે લખાઈ ગયું સરસ હવે નીચે જુઓ કેટલા લખ્યા છે 4 વત્તા 5 4 વત્તા 5 તો હવે કેટલા આપણે કરીશું મીંડા 4 મીંડા તો 1 2 3 4 કેટલા મીંડા થયા 4 મીંડા ગણો તો 1 2 3 4 4 મીંડા થઈ ગયા હવે નીચે કેટલા છે 5 તો આપણે કેટલા મીંડા કરીશું 5 મીંડા 1 2 3 4 5 કેટલા થયા 5 મીંડા બરાબર ગણી લો તો છે 1 2 3 4 5 થઈ ગયા હવે શું કરવાનું ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાના મીંડા ભેગા કરવાના તો કરીએ શું આપણે ચલો કરો 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા 9 તો આપણે ચોરસ ખાનામાં લખીશું 9 કેટલા લખીશું 9 સામે પણ લખીશું 9 બરાબર તો આ રીતે આપણે લખવું પડે બરાબર તો તમે પૂરું કરી દો ચલો આપણા દાખલા પૂરા થઈ ગયા ને સરસ કેમ કે આપણે વર્કામ અને ઘરકામ બંને લખી દીધું છે બરાબર ને લખી દીધું છે ને સરસ તો હવે આપણે શું કરીશું ગણિતની નોટમાં લખીશું શું લખવાનું છે તો ઉલટા ક્રમમાં અંક બોલો અને લખો બરાબર ને તો જ્યાં સુધી તમે લખ્યું છે એ પછીના પેજમાં તમારા વાલીશ્રીની મદદથી સૂચના મારી દો કઈ રીતે ભરશો તો આપણે હરરોજ મારતા જઈએ છીએ કે નોટમાં લખવાનું છે હો અગાઉ પણ આપણે 51 થી 60 ના અંક લખેલા છે
પણ ફરીથી આપણે વારંવાર લખીશું તો આપણને આવડી જશે બરાબર તમારે આ રીતે સૂચના મારવાની છે કે ઉલટા ક્રમમાં આવું તો લખવાના છે બરાબર પણ પહેલા આપણે 51 થી 60 ના અંક સીધા અંકમાં લખીશું એ તમારે લખવાના નથી ફક્ત ધ્યાન આપવાનું કે 51 કેટલા લખ્યા 51 પછી સીધા અંક છે બરાબર કયા છે સીધા અંક તો સીધા અંકમાં 51 પછી 51 પછી 52 52 પછી 53 53 પછી 54 54 પછી શું આવશે 2 પાંચડા 55 અત્યારે લખવાનું નથી હો ફક્ત ધ્યાન જ આપવાનું છે 56 57 58 59 અને 60 આ આપણે સીધા અંક લખ્યા છે પાછળ એકડ 51 પાછળ બગડ 52 પાછળ તગડ 53 પાછળ ચોગડ 54 બે પાછળ 55 પાછળ છગડ 56 પાછળ સાતળ 57 પાછળ આઠળ 58 પાછળ નવળ 59 અને છગડે મીંડે 60 આ આપણે સીધા અંક લખ્યા છે અને આજે આપણે કયા અંક લખવાના છે બોલો ઉલટા ક્રમમાં તમે સૂચના માની છે ને બસ સૂચના મારી મૂકી દો અત્યારે કોઈને કશું લખવાનું નથી ફક્ત ધ્યાન આપવાનું છે બરાબર તો બધા ધ્યાન આપજો હો પહેલા આપણે લખીશું હવે કઈ રીતે ઉલટા ક્રમમાં સીધા અંક છે ઉલટા એટલે આ ઉપરની સંખ્યા છે નીચે જશે નીચેની સંખ્યા ઉપર આવશે હવે નીચેથી ઉપરની સંખ્યા લખતા 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 છે નીચે જવાનું તો સૌથી પહેલા નીચે શું લખેલું છે 60 ઉલટા ક્રમમાં પહેલા શું લખવાનું 60 તો અહીંયા આપણે લખીશું 60 બરાબર 60 હવે 60 ની ઉપર કેટલા છે 59 તો આપણે અહીંયા લખવાનું 59 કેટલા લખવાના 59 પછી એની ઉપર કેટલા છે 5 8 58 તો અહીંયા આપણે લખીશું અત્યારે કોઈ લખશે નહીં હો ભાઈ હું પછી લખાવું છું 58 કેટલા લખ્યા 58 58 ની ઉપર કેટલા છે 57 તો આપણે અહીંયા લખીશું 57 57 ની ઉપર 56 તો અહીંયા લખીશું 56 56 ની ઉપર 55 તો અહીંયા લખીશું આપણે 55 55 ની ઉપર 54 તો અહીંયા લખવાના આપણે 54 54 ની ઉપર કેટલા છે 53 તો 53 53 ની ઉપર 52 અને 52 ની ઉપર 51 બરાબર તો આ આપણે ઉલટા ક્રમમાં લખ્યા જોઈ લો છે છેલ્લો ઉપરની સંખ્યા નીચે આવી એની ઉપરની એની ઉપર એમ આવે તો સીધા અંકમાં આપણે 51 52 53 54 બોલીએ છીએ પણ જ્યારે ઉલટો ક્રમ આવે ત્યારે 60 59 ઉલટો ક્રમ એટલે આવી દીધા 60 59 58 57 56 55 54 53 52 51 એ રીતે ઉલટા ક્રમમાં નીચેથી લખતું લખતું ઉપર જવાનું અને બોલવાનું તો એ આ ઉલટા ક્રમમાં લખ્યા છે 60 59 58 57 56 55 54 53 52 51 બરાબર તો આ રીતે આપણે લખવાના છે તો તમે એક લાઈન આ ગુલાબી લીટીની બાજુમાં ચોથા ખાનામાં આ લાઈન
મારી સ્ત્રી તમને લખી દેશે, હવે તો તમને પણ આવડે છે બરાબર, તો તમે લખી દો. પેલા લખજો 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51. 51 બરાબર. આ રીતે તમે લખી દીધું. સરસ, હવે ફરીથી આપણે લખશું, તમે મારી સાથે એક પેજમાં આપણે લખીશું બરાબર. તો એક પેજમાં, કેટલા પેજમાં? તો એક પેજમાં આપણે લખીશું, પણ લખવાનું છે મારી સાથે બરાબર. ચલો તો લખાઈ ગઈ આ લાઈન, હવે લખો ફરીથી, બોલીને લખવાનું. 60, 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51 બરાબર. હવે ફરીથી આ લાઈન છોડીને લખવાની, 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51 લખાઈ ગયું. ફરીથી 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51 આ રીતે લખવાના છે બરાબર. હજુ ફરીથી એકવાર લખો. 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51 આ રીતે લાઈનમાં લખી દો. લખાઈ ગયું. હવે ફરીથી એક લાઈન તમારે લખાશે બરાબર, તો લખી દો. 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51. ચલો લખાઈ ગયું.
લખાઈ ગયું ને કે બાકી છે તો પૂરું કરો લખાઈ ગયું ને બધાને તો હવે આજનો વિડિયો માં આટલું પૂરું કરવાનું છે પૂરું કરી દેજો બરાબર આવજો હરિયમ હા બેટા છેલ્લો